radio.com પર હું છું હર્ષન, અત્યારે મારી સાથે છે દર્શન જરીવાલા. એમનું ખાસ કોઈ ઉલ્લેખ કે પછી પરિચય આપવાની જરૂર નથી, કારણ કે તમને ખ્યાલ તો છે કે દર્શન જરીવાલા છે કોણ. દર્શન જરીવાલા એક ગુજરાતી મૂવી કરી રહ્યા છે જેનું નામ છે કેરી ઓન કેસર. તો સર આ મૂવી એક્ઝેક્ટલી શું છે, કઈ કયા પ્લોટ ઉપર છે? હા, મૂવી બેઝિકલી બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે કે જેમાં અત્યારનું જે યુથ છે એ પોતાની કરિયરની પાછળ પડવામાં, પોતાના કરિયરના ધ્યેયને સિદ્ધ કરવામાં ઘણી વાર પોતાની જિંદગીના અમુક જે પાસા હોય છે, જે એટલા જ અગત્યના છે, જે ફેમિલી લાઈફ કે એકબીજા પ્રસ્તાવ સંબંધો છે ને, કેવી રીતે પાછળ મૂકી છે. અને એ એવા બે લોકોની વાત છે કે જે એલ્ડર છે, જે આધેડ વયનું એક કપલ છે, જે આ બે જુદી જુદી વ્યક્તિઓને કઈ રીતે ફરી પાછું પોતાનો જીવનના રંગો તરફ પાછા. સર, તમે ઘણા વર્ષોથી નાટકમાં છો, મૂવીમાં છો, ઘણી ફિલ્મો પણ કરી છે, અને હવે જ્યારે નવી ફિલ્મો આવી રહી છે એટલે કે નવી જનરેશન જ્યારે આ લઈને આવી રહ્યું છે, ત્યારે તમારી હરોળના જેટલા એક્ટર્સ છે, એમાં સિદ્ધાર્થ રાંધેરિયા હોય, તમે હો, બીજા જેટલા પણ એક્ટર્સ છે, અને અત્યારના જે એક્ટર્સ છે, એમાં શું ફરક પડે છે? વેલ, અનુભવને કારણે જે તમે અમુક મેળવી શકો એ અનુભવને કારણે ચાલતું. એટલે આઈ એમ વેરી શ્યોર કે ટેલેન્ટને બીજું કોઈ શંકા ન હોઈ શકે, પણ અનુભવને કારણે જે ઘડતર થાય અને જે તમને મદદ કરે એ તમને અનુભવ મને તો જ મળી શકે, મારા ભાઈ તો એ ન મળે. ના સર, હવે તમે મને આ તમામ જે કેરેક્ટર શ્યામજી પટેલનું એના વિશે વાત. શ્યામજી પટેલ એક ખૂબ જ ઉપર ઉપરથી એમ લાગે કે ખૂબ જ હેપી ગો લકી માણસ છે, પણ એને ખબર છે કે એ અને એની એની પત્ની, એની પત્ની થોડીક વધારે રિઝર્વ, થોડીક વધારે સંપૂર્ણ એવી છે, અને એ કઈ રીતે એ બંને વચ્ચેનું જે એક જે સંબંધ છે, જે આ ઉંમરે પતિ પત્નીનાની હોવાની સાથે સાથે એક મિત્રતા અને મિત્રચારી એ પ્રકારનો માણસ છે કે જે દરેક વસ્તુને ખૂબ જ સરળતાથી, સાહજિકતાથી સ્વીકારી શકે એવી ખોટી વ્યક્તિ છે. અને તમે સરળ સુપ્રિયા પાઠક સાથે કામ કરી અને બંને આપણું અનુભવી છે, હવે જ્યારે અવનિ મોદી સાથે કામ કરવામાં આવે અને એ બિન અનુભવી છે, પણ એ રીતે એને ઘણી ફિલ્મો કરી છે, તમે તેલુગુમાં બોલિવૂડમાં પણ કરી છે, અમુક શોર્ટ ફિલ્મ પણ કરી છે, તો એની સાથેનો અનુભવ કેવો રહ્યો છે? દેખો, ખૂબ જ સારો રહ્યો છે, કારણ કે અભી ઇસ પર્સન હુ વોન્ટ્સ ટુ લર્ન, યસ, એનામાં રહેલી શિષ્યવૃત્તિ હજી બધી પડવાની નથી, અને આઈ એમ વેરી શ્યોર કે એ આસપાસ જે સી એક્ટિંગ એક એવી વસ્તુ છે કે જે તમે જોઈને શીખીશું, અને તમારા સહાધ્યાયી કલાકારો સાથે પણ તમે ઘણું બધું એમની ઉન્નતિ કરીશું, અને તમારા આંખ કાન અને મન અને મગજ ખુલ્લા હોય તો એ બહુ સરસ. સો દેટ આઈ એમ વેરી શ્યોર દેટ વી વિલ ડેફિનેટલી કનેક્ટ. સર, એક છેલ્લો સવાલ, તમારા આખા કરિયરમાં તમને ક્યારે એવું થયું કે આ મેં બહુ જ બકવાસ એક્ટિંગ કરી કે બહુ જ બકવાસ કામ કર્યું? કઈ જગ્યાએ બકવાસ એક્ટિંગ તો મેં નથી કરી, કારણ કે એવું કરી શકું, પણ અમુક તમે જે ચોઇસીસ કરો છો એ અમુક એ સમયે એ ક્ષણે એ સંજોગોમાં તમે સાચા લાગે, પણ હાઇન્ડસાઇટમાં પાછળ જોતા કદાચ ચમકીમ થાય કે આ એવું ન કર્યું હોય તો સારું. ઇનફેક્ટ પણ મારી જિંદગીમાં મેં કોઈ એવી ફિલ્મ નથી કરી કે જેમાં મને રિગ્રેટ થાય, ઓકે, કે જેમાં મને એ રીતની યુનો મારી જાત વિશે એવો ધિક્કાર થાય ત્યારે અમારે નહોતું કરવું. નહીં, હું જે ફિલ્મ કરું છું એ ચોક્કસ સમજી વિચારીને કરું છું અને પૂરેપૂરી સભાનતા સાથે અને જવાબદારી કોઈ કોઈ પણ છે. એટલે હા, પણ અમુક બીજી ફિલ્મો એવી હોય કે જે આપણે ન કરીએ અને આપણને એમ થાય કે યાર આપણે આ કરીએ તો વધારે. ઘણી બધી છે. હવે એમાં જેમ કે હવે એક ફિલ્મમાં મેં રણબીર કપૂરના ફાધર બન્યો, બરાબર, એ ફિલ્મથી અજબ પ્રેમી હતા, અને એક ફિલ્મ હતી કે જેમાં આઈ થિંક યે જવાની હૈ દીવાની નામની ફિલ્મ હતી રણબીર કપૂર, એમાં એના એના ફાધરનો રોલ આપણા બહુ જ મશહૂર અભિનેતા ફારુખ શેખે કર્યો. એ એક કે બે સીન હતા, પણ એટલો સરસ હતો કે મને કહ્યું ત્યારે યાર આમ એ કરું એટલું બહુ ઊંચા. હા, એટલે એ જે એક પોઝિટિવ તમારી જે એન્વી હોય
ઈર્ષ્યાને પણ છે ને પોઝિટિવથી કામે લગાવ્યું. જી જી જી. એટલે હું એવું એવી ઘણી ફિલ્મો છે કે જેમાં મને થાય કે યાર આ મારી કરવી જોઈએ. ઓકે. જેમ કે પરિણીતામાં એક બહુ જ એન્ટી એટલે થોડું એન્ટાગોનિસ્ટિક સૈફ અલી ખાનના પાછળનું એ પણ એક કોઈ બહુ સારા બહુ જ સારો પણ પણ એ જ્યારે મેં જોયું ત્યારે પણ શું કરે યાર આ મેં કોઈ બહુ ઓકે તમે વધારે સારું કરી શક્યો એવું પણ કદાચ. ઓકે તરીકે હું ખોટો વિવેક ખોટી ફોલ્સ મોડેસ્ટીમાં માનતો છું. હું જાણું છું કે હું બહુ સારો અભિનેતા છું પણ મારે જે છું એનાથી પણ વધારે સારા હતા. અને આ ફિલ્મ મને કામ કર્યું હતું તો કદાચ હું જે છું એના કરતાં વધારે સારો બન્યો છું. જી. એટલે એ કેરેક્ટર્સ મને વધારે શીખવાડી ગયું છે એવું એવું. અને છેલ્લો સવાલ, આ મૂવી ક્યારે રિલીઝ થવાનું? આ જેમ ચકુભાઈએ કહ્યું દિવાળી પહેલાં કે પછી? ઓકે. પણ એ હજી હજી નથી ક્યારે થશે, પણ દિવાળીની દશેરા દિવાળીની વચ્ચે અથવા દિવાળીની પછી. સો થેન્ક યુ સો મચ સર વાત કરવા માટે. અને દિવાળી પછી અથવા પહેલાં આ મૂવી આવી રહ્યું છે. મૂવીનું નામ છે કેરી ઓન કેસર, જેમાં સુપ્રિયા પાઠક છે, દર્શન જરીવાલા છે, અવની મોદી છે અને રિતેશ મૂળ છે. બીજા બધાની વાતો હું તમને સંભળાવું છું. ક્યાં ના જો સાંભળતા રહો ગુજરાતી રેડિયો ડોટ કોમ. બાય.